जय स्वामीनारायण। धोरण छ गुजराती मीडियम विषय इंग्लिश। विद्यार्थी मित्रों, अपने यूनिट थ्री की बात करता। यूनिट थ्री नी अंदर एक्टिविटी सिक्स, एक्टिविटी थ्री, यूनिट थ्री में एक्टिविटी नंबर थ्री, थ्री नी अंदर सिद्धार्थ, ईवा अने नितिन विषे बात करी। हवे आपणे आजे एक्टिविटी थ्री सी नी अंदर खरा खोटा विधान आपे छे, तो तेनी चर्चा करीशुं। पेलुं वाक्य लख्युं छे मित्रों, सिद्धार्थ विल इन्सिस्ट पिन ड्रॉप साइलेंस इन हिज क्लास। तो ये विधान खोटू छे, એટલે કે પહેલું વિધાન ફોલ્સ છે। ત્યાર પછી બીજું છે કે સિદ્ધાર્થ તેના ક્લાસમાં પિન ડ્રોપ સાયલેન્સ રાખશે, તો એ વિધાન ખોટું છે। નંબર ટુ, ઈવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ, ઈવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ, સ્કાય ગેઝિંગ એટલે આકાશ નિરીક્ષણ શીખશે, તો એ વિધાન સાચું છે। ત્યાર પછી ત્રીજું વાક્ય, નિતિન વિલ યુઝ ઓનલી કેમિકલ ફર્ટિલાઇઝર, નિતિન ફર્ટિલાઇઝર વાપરશે તો કયું વાપરશે, ઓર્ગેનિક વાપરશે। તો અહીંયા કયું લખ્યું છે, અહીંયા લખ્યું છે કેમિકલ ફર્ટિલાઇઝર, તો એ વિધાન ખોટું છે મિત્રો। ત્યાર પછી ચોથું વાક્ય છે, સિદ્ધાર્થ વિલ બીકમ અ ફ્રેન્ડ ટુ હી સ્ટુડન્ટ, સિદ્ધાર્થ વિદ્યાર્થીઓ સાથે મિત્ર બનીને રહેશે, તો એ વાક્ય સાચું છે। ત્યાર પછી પાંચમું વાક્ય, ઈવા વિલ નોટ અર્ન ગુડ મની, ઈવા વિલ નોટ અર્ન ગુડ મની, વધારે પૈસા કમાશે નહીં, તો એ વિધાન ખોટું છે। કારણ કે ઈવા ઓર્ગેનિક, ઈવા સ્કાય ગેઝિંગ કરશે, ટ્રેકિંગનું કામ કરશે, તો એ પણ વધારે પૈસા કમાઈ શકશે। ત્યાર પછી આપણે લઈએ એક્ટિવિટી થ્રી ડી, થ્રી ડીની અંદર કોણ કયું વાક્ય બોલે છે। સ્ટુડન્ટ, કીપ ક્વાઇટ, દેર ઇઝ અ બર્ડ ઇન ધેટ ટ્રી, તો આ વાક્ય સિદ્ધાર્થ બોલે છે। કોણ બોલે છે, સિદ્ધાર્થ। તો પહેલામાં લખવાનું સિદ્ધાર્થ, બીજું નામ છે ફ્રેન્ડ્સ, વી વિલ ગો ફોર મૂવી ઓન 26 જાન્યુઆરી, તો એ વાક્ય પણ સિદ્ધાર્થ બોલે છે। ત્યાર પછી ત્રીજું વાક્ય છે, વી યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, એ વાક્ય નિતિન બોલે છે। તમે પાઠ વાંચશો મિત્રો, એટલે ખબર પડશે કોણ કયું વાક્ય બોલે છે। પછી ચોથું વાક્ય છે મિત્રો, સિદ્ધાર્થ વિલ બીકમ ફ્રેન્ડ ટુ હી સ્ટુડન્ટ, સિદ્ધાર્થ, સોરી દિવ્યેશ, વિલ યુ પ્લીઝ ડિસ્ટ્રીબ્યુટ દિસ વર્ડ કાર્ડ ટુ ઈચ ગ્રુપ, આ વાક્ય સિદ્ધાર્થ બોલે છે। ત્યાર પછી પાંચમું વાક્ય, વી સપ્લાય 2200 લિટર્સ ઓફ મિલ્ક ફોર ધ ડેરી એવરી ડે, તો એ વાક્ય નિતિન બોલે છે। તો આ રીતે આપણે એક્ટિવિટી નંબર 3C અને 3D શીખ્યા,
हवे आपणे जईए आगळ 3E तरफ। तो एक्टिविटी 3E, हवे विद्यार्थी मित्रों आ बन्ने एक्टिविटी तमे लखी लेजो, एक्टिविटी 3C अने 3D, त्यार पछी एक्टिविटी 3E विषे डिस्कस करिए। वॉट विल यू बिकम, अ टीचर, अ ट्रेकिंग ऑर्गेनाइजर और अ फार्मर, वॉट विल डू यू देन, यू कैन एड न्यू आइडियाज ऑल्सो। तो मित्रों अहीं तमारे शू बनवू एनो एक निबंध आवशे। तो मित्रों लखी नाखो पहला, पछी आपणे भूसी नाखीए। तो कंईक बनवा माटे अहीं त्रण वस्तु आपी छे, टीचर, ट्रेकिंग ऑर्गेनाइजर, फार्मर, ए सिवाय पण तमे बीजू घणू बनी शको छो। तो एना माटे एक निबंध आवशे, आई विल बीकम, पछी खाली जग्या। तो खाली जग्या एटला माटे आवे छे कि दरेक व्यक्तिए कंईक अलग अलग बनवू छे। કોઈને એન્જિનિયર બનવું, કોઈને ડૉક્ટર બનવું, એન્જિનિયરની અંદર પણ કેમિકલ એન્જિનિયર, પ્લાસ્ટિક એન્જિનિયર, આઈટી એન્જિનિયર, દરેક અલગ અલગ ફિલ્ડ છે મિત્રો। તો તમે પહેલાં તમારી શક્તિઓને ઓળખી લો કે તમે કયા ફિલ્ડમાં જવા માગો છો, ત્યાર પછી તમારું ફિલ્ડ નક્કી કરી લો છઠ્ઠા ધોરણથી કે મારે કયા ફિલ્ડમાં જવું છે। ત્યાર પછી મિત્રો આપણે લઈએ એક્ટિવિટી નંબર 3F। એક્ટિવિટી નંબર 3F, તો 3Fની અંદર વર્ક ઇન ગ્રુપ, ડિસ્કસ વોટ વિલ યુ નોટ ડુ, યુ કેન રાઇટ ઇન ગુજરાતી, પ્રેઝન્ટ યોર વ્યૂઝ ઇન ક્લાસ, યુ આર પ્રિન્સિપાલ, તમે પ્રિન્સિપાલ છો તો તમે શું ન કરો, શું કરો એવું નથી લખ્યું, શું ન કરો। તો મિત્રો અહીંયા આપણે પહેલાં ગુજરાતીમાં ડિસ્કસ કરીશું અને ત્યાર પછી આપણે ઇંગ્લિશમાં પણ લેશું। તો અહીંયા લખી છે, યુ આર પ્રિન્સિપલ, આઈ વિલ નોટ હેવ યુનિફોર્મ ફોર સ્ટુડન્ટ, આઈ વિલ નોટ સ્કોલ્ડ ધેમ ઓર પનિશ ધેમ, આઈ વિલ નોટ ગીવ ધેમ હોમવર્ક, આઈ વિલ નોટ હેવ એક્ઝામ। તો મિત્રો અહીંયા જે પણ પ્રિન્સિપાલ માટે લખ્યું કે પ્રિન્સિપાલે શું ન કરવું, તો મિત્રો અહીંયા જે પણ લખ્યું છે વિદ્યાર્થીઓના ભવિષ્યની વિરુદ્ધ છે, યુનિફોર્મ ના હોવો જોઈએ। તો મિત્રો ઇક્વોલિટી એટલે સમાનતા માટે યુનિફોર્મ છે, કે દરેક વિદ્યાર્થી સમાન યુનિફોર્મ પહેરેલો હોય તો કોઈ ઉચ્ચ નીચ, પૈસાદાર ગરીબનો દેખાવ ન થાય। એટલા માટે અહીંયા યુનિફોર્મ એક સિવિલ કોડ આપ્યો છે આપણને કે ભાઈ આ જ યુનિફોર્મ પહેરવો, જેથી કરીને ક્લાસમાં સમાનતા જળવાય। અહીંયા લખ્યું છે કે પ્રિન્સિપાલ તરીકે હું હોઉં તો યુનિફોર્મ ના હોવો જોઈએ, મિત્રો આ વાક્ય બંધ બેસતું નથી। બીજો શબ્દ લખ્યો છે, હું એમને ધમકાવીશ નહીં, સજા નહીં કરું અને એક્ઝામ નહીં લઉં। તો મિત્રો વિદ્યાર્થીના ભવિષ્ય માટે અને વિદ્યાર્થીની તૈયારી માટે એક્ઝામ ઇઝ નેસેસરી ટુ એવરી સ્ટુડન્ટ ઇન અવર ગુજરાત, ઇન અવર ઇન્ડિયા। તો શું ન કરવું, તો સ્કૂલે નિયમિત આવવું, પ્રિન્સિપાલે દરેક ક્લાસનું મોનિટરિંગ કરવું અને ડિસિપ્લિન બાબતે વિદ્યાર્થીઓને તૈયાર કરવા, એવું આપણે કંઈક લખીશું। શું ન કરવું એની અંદર લખીએ તો મોડા ન આવવું, નિયમિત તા જાળવવી, આ બધું આપણે લખીશું। બીજો શબ્દ લખ્યો છે, યુ વોન્ટ ટુ સ્ટે ફિટ એન્ડ હેલ્ધી, તમે તંદુરસ્ત રહેવા માટે શું કરશો અને શું ન કરો, તો તંદુરસ્ત રહેવા માટે પહેલો શબ્દ છે કે આઈ ડુ નોટ ઈટ આઉટસાઇડ, અથવા માર્કેટનું કંઈ નહીં ખાઉં। અહીંયા લખ્યું જ છે કે હેલ્ધી રહેવા માટે હું સવારે વહેલો ઉઠીશ, કસરત કરીશ અને જંક ફૂડ અને કોલ્ડ ડ્રિંક્સ નહીં પીવું, એટલે કે જંક ફૂડ, ફાસ્ટ ફૂડ જે મળે છે સિટીની અંદર એ હું નહીં ખાઉં। ત્રીજો શબ્દ છે, યુ હેવ એન્યુઅલ એક્ઝામિનેશન નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયે તમારી પરીક્ષા છે, તો તમે શું ન કરો, તો હું મોડા સુધી નહીં સૂવું, હું વહેલો ઉઠીશ, હું બધા લેસનને રિવાઇઝ એટલે રિવિઝન કરીશ અને અભ્યાસમાં કોન્સન્ટ્રેશન કરી અને સારા માર્ક્સ મેળવવા પ્રયત્ન કરીશ, પણ
હું મોડા સુધી એટલે કે મોડા સુધી ન સૂઈ રહું, હું ટાઈમ વેસ્ટ નહીં કરું, આળસુપણું ત્યજી દઈશ, આળસુપણું ન કરું અને મારો ટાઈમ વેસ્ટ નહીં કરું, એ બધું આપણે લખીશું. આ રીતે આપણે એક્ટિવિટી 3F પૂર્ણ કરીએ છીએ. હવે મિત્રો આપણે જઈએ છીએ એક્ટિવિટી 3G તરફ. 3G ની અંદર યોર ફેવરેટ ટીચરનું નામ લખવાનું છે, એમનું એજ્યુકેશન લખવાનું છે અને એમને કયા સબ્જેક્ટમાં રસ છે એ લખવાનું છે. તો કોઈપણ સાહેબનું તમે નામ લખી શકો, દરેક સાહેબની લાયકાત છે. બે જ લાયકાત હોય, ગણિતના સાહેબ હોય તો BSc BEd હોય અને ભાષાના શિક્ષક હોય તો BA BEd હોય અથવા MA BEd હોય. આ બધામાં માસ્ટર ડિગ્રી પણ છે એટલે આપણી સ્કૂલના સાહેબો માસ્ટર ડિગ્રી પણ ધરાવે છે. એન ઓટો ડ્રાઈવર તેનું નામ લખવાનું છે, એનું એજ્યુકેશન કેટલું છે. પછી ડૉક્ટર હોય નજીકના આરોગ્ય કેન્દ્રમાં એનું નામ, એનું લાયકાત. શોપકીપર એનું નામ, એની લાયકાત. અને તલાટી હોય તેનું નામ અને એની લાયકાત આપણે લખતા શીખવાની છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી 3 અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એક્ટિવિટી 4 વિશે ડિસ્કસ કરીશું. તો અત્યારે આપણે એક્ટિવિટી 3 પૂર્ણ કરીએ. અહીંયાથી બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ. જે પણ ચલાવ્યું એ વાંચજો, વિડીયો જોજો અને ટાઈમ વેસ્ટ ન કરતા. જય સ્વામિનારાયણ.